ઓક્સિડેશન અવસ્થા છે બરાબર ફરી વખત સ્ટાર્ટ કરું છું ફરી વખત ધ્યાન આપજો અહીં છે આપજો ફરી વખત શું કહું છું કે ભાઈ થાયા આ બીજી કોઈ પણ એક સ્પીસીસ આપેલી છે તમને આ સ્પીસીસ છે અત્યાર સુધી આપણે ભણ્યા બેઝિક માધ્યમમાં એસિડિક માધ્યમમાં ભણ્યા જે આપણે શું આવતું હતું H+ એટલે આ શું હતું એસિડિક માધ્યમ પરંતુ આપણે બેઝિક માધ્યમ છે એટલે H+ આવશે નહીં શું આવશે OH- તો કશું જ નથી કરવાનું જે નિયમ આપણે આગળ ભણી ગયા એ જ નિયમ ફોલો કરવાનો છે પરંતુ લાસ્ટમાં એક નિયમ એડ કરવાનો છે નવમો નિયમ છે અથવા આઠમો નિયમ જેનો કીધો છે કે તમે જેટલા પ્રક્રિયામાં H+ એડ કરેલા છે એડ કરેલ છે 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 તે H+ તે એડ જે એડ કરેલા છે H+ તે અંતમાં અંતમાં જેટલા H+ એડ કરેલા છે તે અંતમાં બંને સાઈડ કેટલા OH- એડ કરી દીધું OH- એડ કરી દીધું એટલે કે માની લો કે 6H+ તમે શરૂઆતમાં એડ કર્યા છે તો આપણે બધે બધી યાર રાસાયણિક પ્રક્રિયા પતી જાય જે આપણે સંતુલન રાસાયણિક સંતુલન આપણે જે રીતે કરવી છે ભાઈ આયન સંતુલિત થઈ ગયા ઇલેક્ટ્રોન સંતુલિત થઈ ગયા ઇલેક્ટ્રોન સંતુલિત થઈ ગયા બાદ એસ બેઝિક માધ્યમ છે તો બેઝિક માધ્યમમાં જેટલા H+ એડ કરેલા છે એટલા બંને સાઈડ પ્રક્રિયકમાં અને નિપજમાં બંને સાઈડ કેટલા OH એડ કરી દેવાના માની લો કે આયા તમે 6H+ એડ કર્યા તો આયા 6 OH એડ કર્યો અને આયા પણ બંને સાઈડ એડ કરી દેવાના બરોબર તો આ સમજાવો તરત ખ્યાલ આવી જશે કઈ જાય આ ગયું છે તો આ ધ્યાન રાખો પહેલા છે આપણે આની ઓક્સિડેશન અવસ્થા જોઈ લઈશું કે ભાઈ અર્ધ પ્રક્રિયક તરીકેની આપણે પદ્ધતિ ભણવી છે તો આપણે બે અર્ધ પ્રક્રિયા જોવી પડશે કઈ કઈ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા તો હવે કઈ રીતે ખ્યાલ આવશે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કઈ છે અને રિડક્શન અર્ધ પ્રક્રિયા કઈ છે ઓક્સિડેશન આ ઉપરથી તો અહીંયા ધ્યાન રાખો આઈ થી આઈ માઇનસ થી ક્યાં ગયો આઈ જીરો તો આનું શું થયું હશે ઓક્સિડેશન ઓક્સિડેશન આંતમાં શું થયો વધારો અહીંયા ધ્યાન રાખજો ઓક્સિડેશન આંતમાં ઘટાડો થયો એટલા માટે રિડક્શન સર તમે તો ભૂલી ગયા અમને તો ખબર પડી નહીં કઈ રીતે ઓક્સિડેશન આંતમાં ઘટાડો થયો અહીંયા તો અહીંયા ધ્યાન રાખો મેગ્નેશિયમ છે એક્સ ધારી લ્યો ઓક્સિજન માઇનસ ટુ ઓક્સિડેશન અવસ્થા ઉપર હોય કેટલા છે ચાર ચાર ટુ ને આઠ માઇનસ આઠ બરાબર જો કશો જ ચાર્જ ન હોય તો ઝીરો ચાર્જ હોય તો એ ચાર્જ એમ પણ માઇનસ છે એટલે માઇનસ વન ચાર્જ છે તો એક્સ એક્સ વત્તા એટલે સોરી વત્તે ઓછે ઓછા આઠ બરાબર માઇનસ વન એક્સ બરાબર આઠ વત્તા આઠ ઓછા એક એક્સ બરાબર સાત પ્લસ સાત ઓક્સિડેશન અવસ્થા અહીંયા ધ્યાન રાખો MnO2 છે અને એક્સ ધારી લઉં છું વત્તા ચાર બે દુને ચાર માઇનસ ચાર બરાબર કોઈ પણ જાતનો ચાર્જ ઉપર છે એટલા માટે ઝીરો એક્સ બરાબર માઇનસ ચાર બરાબર ઝીરો એક્સ બરાબર ચાર પ્લસ ચાર ઓક્સિડેશન આંકમાં શું થયો ઘટાડો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો તો રિડક્શન થાય તો ભાઈ આપણે બે સ્થિતિ આપણને અર્ધ પ્રક્રિયા મળી ગઈ કઈ કઈ મળી ગઈ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા તો લખી લ્યો ઓક્સિડેશન ડેશન અને બીજી અહીં લખી લ્યો રિડક્શન ઓક્સિડેશન કોણ થાય છે આઈ માઇનસ માંથી કોનું થયું આઈ ટુ માં બરોબર અને રિડક્શન કોનું થયું MnO4 ફોર માઇ MnO4 માંથી ક્યાં ગયું MnO2 MnO2 હવે એ ધ્યાન રાખજો શરૂઆત ક્યાંથી કરવાની આયન જે સંતુલન કરવાના જે પણ ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાય જે તત્વો હોય એને સંતુલિત કરી લેવાના તો અહીં ધ્યાન રાખો પહેલા શરૂઆત કરશું આઈ થી અહીં ધ્યાન રાખો અહીં આઈ એક છે અહીંયા બે છે તો અહીંયા આઈ બે મૂકી લઈશ મૂકી દીધા આઈ બે તો હવે ધ્યાન રાખો ચાર્જ આ બાજુ કેટલો ચાલુ છે માઇનસ ટુ ચાલુ છે બરોબર આ બાજુ કેટલો છે ઝીરો છે તો હવે માઇ આ બાજુ પણ માઇનસ ચાર્જ મારે રાખવો હોય ઝીરો આ બાજુ મારે માઇનસ બે જોશે ને તો એડ કરવા પડશે બે ઇલેક્ટ્રોન આ બાજુ એડ કરી દઈશ તો આ બાજુ પણ માઇનસ બે ચાર્જ ચાલુ અને આ બાજુ પણ માઇનસ બે ચાર્જ ચાલુ તો આ સંતુલિત થઈ ગયું આયનિક રીતે તો આને કરી પૂરું હવે આવતા રહ્યું આ સાઈડ કારણ કે ઓક્સિજન હાઇડ્રોજન છે નહીં તો હવે શરૂઆત કરશું અહીંથી મેગ્નેશિયમ એક છે મેગ્નેશિયમ એક છે
ऑक्सीजन चार छे अने ऑक्सीजन कितना छे यहाँ बे छे अने चार छे अने बे घटे कई बाजू ऑक्सीजन आ बाजू ऑक्सीजन घटे कितना ऑक्सीजन घटे बे ऑक्सीजन घटे छे अबे पहला तो ने तत्व जो पहले शुरुआत करवानी तत्व थी संतुलित करवानी तत्व ऑक्सीजन अने हाइड्रोजन सिवाय ना तत्व थी संतुलित करवानी ऑक्सीजन अने हाइड्रोजन ने पहला अड़वानू नहीं पहला एना सिवाय ना तत्व ने छे संतुलित कर लेवाना तो एना सिवाय ना तत्व कौन छे मैंगनीज छे ना बाजू मैंगनीज छे तो जोई लो संतुलित छे ना होय तो करो मैंगनीज एक छे अहीं पण मैंगनीज एक छे तो संतुलित छे त्यार बाद ऑक्सीजन ने हाइड्रोजन छे आ छे ऑक्सीजन छे तो शुरुआत में पहला ऑक्सीजन ने हाइड्रोजन में नाम कौन लेवानो पहला ऑक्सीजन ने संतुलित करवाना त्यार बाद हाइड्रोजन ने संतुलित करवाना बराबर तो ऑक्सीजन ने संतुलित करसु आ बाजू कितना ऑक्सीजन छे चार ऑक्सीजन छे आ बाजू कितना ऑक्सीजन छे बे ऑक्सीजन छे तो हवे कई रीते करसु कई बाजू ऑक्सीजन फूटे आ बाजू ऑक्सीजन फूटे कितना फूटे बे ऑक्सीजन फूटे तो जितना ऑक्सीजन जे बाजू फूटता होय એટલા પાણી ના અણુ મૂકી દેવાના તો બે ઓક્સિજન આ બાજુ ફૂટે તો બે પાણી ના અણુ મૂકી દીધા બરોબર હવે હાઇડ્રોજન વધી ગયા કેટલા વધી ગયા ઓક્સિજન સંતુલિત થઈ ગયા બરોબર હવે હાઇડ્રોજન સંતુલિત કરવાના હાઇડ્રોજન કેટલા છે ચાર તો આ બાજુ કેટલા છે એક પણ નહીં તો હાઇડ્રોજન કઈ રીતે સંતુલિત કરતા હતા આપણે જેટલા હાઇડ્રોજન જે બાજુ ઘટતા હોય એટલા H+ મૂકી દેવાના તો H+ મૂકી દીધા 4H+ મૂકી દીધા મેં અહીંયા બરોબર તો સંતુલિત થઈ ગયું ચાર જોઈ લ્યો હવે આ બાજુ બે અને આ બાજુ ચાર પ્લસ ચાર છે અને એક છે એ માઇનસ છે એટલે અહીંયા કેટલો ચાર્જ ચાલુ છે માઇનસ પ્લસ 3 ચાર્જ ચાલુ છે વધે ઓછે ઓછા કરો બરોબર ચારમાંથી એક જાય ત્રણ મોટા એ નિશાની એટલે પ્લસ 3 ચાર્જ આ બાજુ ચાલુ છે આ બાજુ ચાર્જ કેવો છે ઝીરો કારણ કે કોઈ પણ જાતનો ચાર્જ છે નહીં તો આ બાજુ ચાર્જ ઝીરો કરવો હોય તો માઇનસ 3 મૂકવા પડે મારે તો માઇનસ 3 ક્યાંથી આવશે ત્રણ ઇલેક્ટ્રોન એડ કરું તો માઇનસ 3 થઈ જશે તો પ્લસ 3 ઇલેક્ટ્રોન પ્લસ 3 ઇલેક્ટ્રોન બરોબર કમ્પ્લીટ બધું આ વસ્તુ તો હવે આ બે સમીકરણ છે એને આપણે શું કરશું સંતુલિત કરશું ઇલેક્ટ્રોન દ્વારા બરોબર ઇલેક્ટ્રોન ને આપણે કેન્સલ આઉટ કરવા પડશે તો ઇલેક્ટ્રોન ને કેન્સલ આઉટ આપણે કઈ રીતે કરતા હતા ઇલેક્ટ્રોન ને કેન્સલ આઉટ કઈ રીતે કરતા હતા આપણે આ સમીકરણ ને છે 3 વડે ગુણશું આ સમીકરણ ને છે 2 વડે ગુણશું બરોબર સો શરૂઆતમાં પ્રક્રિયા હવે આ બેને ભેગા કરી દેવાના બરોબર ભેગા કરશું એટલે કઈ રીતે પહેલાને 3 વડે ગુણો સમીકરણને આખા સમીકરણને આ સમીકરણને 3 વડે ગુણીશ બરોબર એટલે શું આવશે 6 ઇલેક્ટ્રોન 3 વડે ગુણો એટલે 3 દુને 6 i માઇનસ બરોબર 3 વડે ગુણતા 3 વડે ગુણો 2 વડે ગુણો શા માટે ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ કરવા માટે કેન્સલ આઉટ કરવા માટે બરોબર ઇલેક્ટ્રોન ને કેન્સલ આઉટ કરવા માટે આપણે આને જો આને 2 વડે ગુણીશ તો આ 6 આવશે અને 3 વડે ગુણીશ તો આ 6 આવશે તો 6 6 2 ને શું થઈ જશે કેન્સલ થઈ જશે એટલા માટે ઇલેક્ટ્રોન આપણે એને ચોકડી ગુણાકાર કર્યો તો આ સમીકરણને હું 2 વડે 3 વડે ગુણીશ તો 6 માઇનસ ઇલેક્ટ્રોન 6 i2 વત્તા 6 3 2 ને 6 ઇલેક્ટ્રોન બરોબર તો આ સમીકરણને 2 વડે ગુણી નાખો 2 MnO4 માઇનસ વત્તા 4 ગુને 8 હાઇડ્રોજન વત્તા 3 ગુને 6 ઇલેક્ટ્રોન પ્રક્રિયા થઈ 2 MnO4 MnO2 સોરી વત્તા 4 H2O કમ્પ્લીટ હવે આ બંનેને ભેગા કરી દો સમીકરણને પ્રક્રિયક પ્રક્રિયક એક સાઈડ ને નિપજ નિપજ એક સાઈડ રેડોક્સ પ્રક્રિયા તો જ કહેવાય કે ઓક્સિડેશન રિડક્શન ને બે ભેગું કરો તો તો મેં અહીં ધ્યાન રાખજો પહેલા ઓક્સિડેશન નું લખું છું 6 ઇલેક્ટ્રોન પ્રક્રિયા પ્રક્રિયક ને લખું છું 6 ઇલેક્ટ્રોન ત્યારબાદ આ રિડક્શન ના પ્રક્રિયક ને લખું છું 2 MnO4 માઇનસ વત્તા 8 H+ વત્તા 6 ઇલેક્ટ્રોન બરોબર આ પ્રક્રિયક લખી દીયા ત્યારબાદ નીચે નિપજો લખશું 6 i2 વત્તા 6 ઇલેક્ટ્રોન વત્તા આ બાજુની નિપજ 2 MnO4 MnO2 વત્તા 4 H2O બરાબર લખાઈ ગયા બંને બંને સાઈડ હવે અહીં ધ્યાન રાખજો પહેલા તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ થઈ ગયા ત્યારબાદ કયું નું સમીકરણ આવ્યું ધ્યાન રાખજો 6 i ઇલેક્ટ્રોન વત્તા 2 MnO4 માઇનસ 8 માઇનસ 8 H+
પ્રક્રિયા થઈ શું આવ્યું 6i2 2MnO2 4H2O બરોબર હવે આ ધ્યાન રાખજો બેઝિક માધ્યમ છે કયું માધ્યમ છે બેઝિક હવે બેઝિક માધ્યમમાં ક્યારે H+ હોય નહીં તો H+ ને કાઢવો હોય તો આ 8 OH+ છે તો આ 8 OH બંને સાઈડ એડ કરી દીઓ બંને સાઈડ 8 OH માઈનસ એડ કરતા કેમ એડ કર્યા કારણ કે ક્યારે પણ એસિડિક માધ્યમમાં H+ હોય નહીં તો જેટલા H+ હોય બધું જ આપણે કોઈ પણ ઓલામાં પણ આ જ રીતે પ્રક્રિયા કરતા હતા પણ ઓલામાં શું કરતા હતા આપણે કે ભાઈ એમાં 8H+ બધી બાજુ H+ છે એ એસિડ તો આપણે એમાં રહી શકતા હતા પરંતુ આ બેઝ છે તો બેઝિક માધ્યમમાં કદી H+ હોય નહીં બરોબર તો આને કાઢવા માટે આપણે OH એડ કરવો પડશે તો OH કઈ રીતે એડ કરશું બંને સાઈડ જેટલા H+ હશે એટલે બંને સાઈડ OH એડ કરવા પડશે તો એમ બે બંને સાઈડ OH એડ કરી દેવાનું છે I- વત્તા 2MnO4 4 8H+ વત્તા 8 OH- એક સાઈડ એડ કર્યા 6I2 વત્તા 2MnO2 વત્તા 4H2O વત્તા 8 OH માઈનસ બરોબર એડ થઈ ગયા બંને સાઈડ હવે ધ્યાન રાખજો 8 OH અને 8 H+ કેટલા પાણી નાણું બને 8 H2O બને ફાઈન લખું છું 6I વત્તા 2MnO4 4 માઈનસ બંનેને કમ્બાઈન કરું બરોબર બંનેને કમ્બાઈન કરશો એટલે શું બનશે વત્તા 8 H2O બરોબર કમ્બાઈન કરીને 8 H2O 6I2 વત્તા 2MnO2 વત્તા 4H2O વત્તા 8 OH માઈનસ ક્લિયર ઓલાનું કશું નથી કરવાનું આપણે અહીંયા બરોબર હવે આ બાજુ આવતા રહ્યો 8 એવો 8 H2O આ બાજુ છે અને 4 H2O આ બાજુ છે તો હવે 8 માંથી 4 H2O બાદ કરી નાખો શું થશે 4 H2O કઈ બાજુ વધશે આ સાઈડ વધશે અને ઓલી બાજુ શૂન્ય થઈ જશે તો 6i માઈનસ વત્તા 2MnO4 4 માઈનસ વત્તા 8 માંથી 4 જશે એટલે 4H2O 6I2 વત્તા 2MnO4 2 વત્તા આ H2O તો નીકળી ગયા કારણ કે આ 8 અને આ 4 કેન્સલ આઉટ થઈ ગયા અને 8 OH માઈનસ આ સમીકરણ આપણું અહીંયા સંતુલિત થઈ ગયું બરોબર તો આ ખબર પડી બધી રીતની કઈ રીતે આ સમીકરણ સંતુલિત કર્યું આપણે અહીંયા બરોબર તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે શરૂઆતમાં આપણે જે નિયમ ભણ્યા હતા એસિડિક માધ્યમના એ જ નિયમ આવા છે અહીંયા સુધી આપણે બધું જ કમ્પ્લીટ કર્યું આ જેવી રીતે આપણે કર્યું એ જ રીતે શરૂઆત છે પહેલા તત્વોને સંતુલિત કરો પહેલા શુક્રોનું ઓક્સિડેશન અને રિડક્શન છે એ ચેક કરી લેવાનું કોણ અર્ધ પ્રક્રિયા છે ત્યારબાદ બે પ્રક્રિયા લખી નાખવાની અર્ધ પ્રક્રિયા બે અર્ધ પ્રક્રિયા લખાઈ ગયા ત્યારબાદ તત્વોને સંતુલિત કરવાના ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના બરોબર હવે તત્વ સંતુલિત થઈ જાય ત્યારબાદ આપણે ઓક્સિજન અને હાઇડ્રોજન સંતુલિત કરવાના ઓક્સિજન અને હાઇડ્રોજન સંતુલિત થઈ જાય ઓક્સિજન કોણ આપણે સંતુલિત થાય સૌપ્રથમ ઓક્સિજન સંતુલિત કરવાના ઓક્સિજન સંતુલિત કરશો એ કોણ આપણે સંતુલિત થાય H2O વડે અને હાઇડ્રોજન કોણ આપણે સંતુલિત થાય H+ વડે બરોબર અને પછી ત્યારબાદ ચાર્જ સંતુલિત કરવાનું ચાર્જ કોણ વડે સંતુલિત થાય ઇલેક્ટ્રોન વડે બરોબર બધી વસ્તુ બે પ્રક્રિયા ભેગી થઈ ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય પછી પ્રક્રિયામાં જેટલા H+ વધે બરોબર પ્રક્રિયકમાં જેટલા H+ વધે એટલા બંને સાઈડ OH માઈનસ ઉમેરી દેવાના બરોબર અને જોઈ લેવાનું જ્યાં H+ હશે અને જ્યાં OH માઈનસ આવ્યો હોય જે પ્રક્રિયકમાં H+ અને OH માઈનસ બંને હોય એને બેને ભેગા કરી નાખવાના પાણી નાણું બરોબર અને આ બાજુના જે પણ જેટલા પાણી નાણું હોય એ એકમાંથી એક બાદ કરી જે વસ્તુ જવાબ આવતો હોય એ આપણે લખી નાખવાનું તો આ સમીકરણ પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ બરોબર ત્યારબાદ મેં બીજી પ્રક્રિયા શીખવાડું છું અહીં ધ્યાન રાખજો પ્રેક્ટિસ આઉટ કરવી પડશે ઘણી તમને બુકમાંથી તમને કશી જ ખબર પડશે નહીં અને નિયમ જે લખાયા છે નિયમ ખાસ જોજો અને એકવાર લખજો નિયમ બરોબર તો જ યાદ રહેશે હવે અહીં ધ્યાન રાખજો Br છે બરોબર Mn છે આ તો આપણને ખબર છે 7 ઓક્સિડેશન અવસ્થામાં હતું ને હવે જોઈ લઈએ બીજી પ્રક્રિયા સ્ટાર્ટ છે આ બીજું બેઝિક મીડિયમ નું ઉદાહરણ આપું છું આ Br નું ઓક્સિડેશન થયું છે MnO4 નું શું થયું છે રિડક્શન થયું છે કઈ રીતે ખ્યાલ આવ્યો
Br નું ઓક્સિડેશન થયું છે આનો તો મેં તમને શીખવાડ્યું તો હમણે રિડક્શન કહી દીધું Br નું ઓક્સિડેશન કહી દીધું Br કે -1 ઓક્સિડેશન અવસ્થા ઉપર આ BrO3- છે કઈ ઓક્સિડેશન અવસ્થા Br ને x ધારી લ્યો O3 છે બરોબર O3 છે કેટલા ઉપર હશે -2 -2 કેટલા અણુ છે 6 બરોબર 3 છે 3 2 ને 6 -6 અહીં વત્તા એટલે -6 બરાબર -1 કારણ કે ચાર છે સ્પીસીઝ ઉપર -1 એટલા માટે x બરાબર શું આવશે 5 આવશે બરોબર તો અહીં -1 થી +5 એટલે શું થયું ઓક્સિડેશન આનું વધારો એટલે ઓક્સિડેશન થયું કહેવાય તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અહીં લખું છું જલ્દી હો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા રિડક્શન અર્ધ પ્રક્રિયા પહેલા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે સંતુલિત કરી નાખ્યું ઓક્સિડેશન કોનું છે Br- માંથી શું થયું BrO3- હવે ધ્યાન રાખજો Br- છે પહેલા તત્વને સંતુલિત કરો તત્વ સંતુલિત છે ત્યારબાદ ઓક્સિજન ઓક્સિજનને કઈ રીતે સંતુલિત કરશું જેટલા ઓક્સિજન જે સાઈડ ફૂટતા હોય એટલા પાણીના અણુ મૂકી દો આ સાઈડ ડાબી સાઈડ ઓક્સિજન ઘટે છે કેટલા ઓક્સિજન ઘટે છે 3 તો એટલા પાણીના અણુ મૂકી દો 3H2O તો હવે હાઇડ્રોજન વધી ગયા તો જે સાઈડ હાઇડ્રોજન ઘટતા હોય એટલા હાઇડ્રોજનના H+ મૂકી દો કેટલા હાઇડ્રોજન ઘટે છે 6 તો આવો 6H+ મૂકી દો સંતુલિત થઈ ગયું હવે ચાર્જ જોઈ લ્યો આ બાજુ -1 ચાલે છે અને આ બાજુ +5 ચાલે છે કઈ રીતે આ -1 અને +6 ઓછે વત્તે ઓછા મોટાની નિશાની બરાબર તો આ બાજુ -1 કરવા માટે આ સાઈડ કેટલા ઉમેરવા પડશે 6 તો એટલા ઇલેક્ટ્રોન ઉમેરી દેવાના 6 ઇલેક્ટ્રોન તો સંતુલિત થઈ ગયું ત્યારબાદ રિડક્શન અર્ધ પ્રક્રિયા MnO4 પ્રક્રિયા થઈ MnO2 થાય છે મેગ્નેશિયમ મેગ્નેશિયમ તો સંતુલિત જ છે હવે ઓક્સિજનનો વારો આ બાજુ ઓક્સિજન કેટલા છે 4 છે આ બાજુ કેટલા છે 2 કઈ બાજુ ઘટે છે ઓક્સિજન ઓલી સાઈડ કેટલા ઘટે છે 2 ઘટે છે તે સાઈડ એટલા પાણીનો અણુ મૂકી દો H2O બરોબર હવે હાઇડ્રોજન વધી ગયા કઈ સાઈડ હાઇડ્રોજન આ સાઈડ વધી ગયા આ સાઈડ ઘટી ગયા કેટલા ઘટે છે 4 તો જેટલા હાઇડ્રોજન ઘટતા હોય એટલા પાણીનો અણુ મૂકી દો પાણીનો અણુ શું જેટલા હાઇડ્રોજન ઘટતા હોય એટલા H+ નો અણુ મૂકી દો 4H+ મૂકી દીધા બરોબર ચાર્જ જોઈ લ્યો આ બાજુ છે +3 ચાલુ છે અને આ બાજુ 0 છે તો આ બાજુ પણ 0 કરવા માટે આ 3 ઇલેક્ટ્રોન ઉમેરવા પડે તો મૂકી દે 3 ઇલેક્ટ્રોન બરોબર હવે ત્યારબાદ ઇલેક્ટ્રોન કેન્સલ થાય એ રીતે ગુણવાનું તો આ બાજુ ઇલેક્ટ્રોન છે આને છે 3 વડે ગુણી નાખો અને આ સમીકરણને 6 વડે ગુણી નાખો બરોબર તો ગુણી નાખશે શું જવાબ આવશે 3Br + 3H2O 3 કરીને 9H2O પ્રક્રિયા થઈ 3Br O3 - વત્તા આને પણ 6 વડે ગુણ 3 વડે ગુણશું તો 6 તરી 6 18 18 H+ વત્તા 3 તરીને 6 તરીને 18 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ તો આ સમીકરણ કમ્પ્લીટ થઈ ગયું હવે આને 6 વડે ગુણી નાખો 6MnO4 માઇનસ વત્તા 6 6 24 H+ વત્તા 6 તરીને 18 ઇલેક્ટ્રોન વત્તા 6MnO2 વત્તા 6 દુને 12 H2O આલો આ પણ સંતુલિત બંનેને ભેગા કરી દો 3Br વત્તા Br માઇનસ Br માઇનસ 3Br માઇનસ વત્તા 9H2O પહેલા બંનેના પ્રક્રિયક એડ કરવાનું બરોબર બે ને એડ કરશું એડ કરતા 1 અને 2 ને એડ કરીને કા પહેલા H2 આ બાજુના પ્રક્રિયક એડ કર્યા હવે આ બાજુના રિડક્શન અર્ધ પ્રક્રિયાના પ્રક્રિયક એડ કરશું વત્તા 6MnO4 માઇનસ વત્તા 24H+ વત્તા 18 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા બંને સાઈડના હવે નિપર લઈ લ્યો બંને સાઈડની પહેલા ઓક્સિડેશનની નિપર 3BrO3- વત્તા 18H+ વત્તા 18 ઇલેક્ટ્રોન બરાબર વત્તા 18 ઇલેક્ટ્રોન હવે આ સાઈડ વત્તા 6MnO2 વત્તા 12H2O જે કેન્સલ આઉટ દેખાતું હોય કેન્સલ આઉટ કરવા માંડો કઈ કઈ વસ્તુ કેન્સલ આઉટ થઈ છે એ જોઈ લ્યો કેન્સલ આઉટ માં છે કઈ કઈ વસ્તુ કેન્સલ આઉટ થતી હશે એક તો અહીંયા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ બરોબર બીજું શું કેન્સલ થશે H H+ કેન્સલ થશે બીજું પાણી કેન્સલ થશે H2O H2O બાકી કઈ કેન્સલ થાય છે નથી થતું તો વૈજોડી લખી નાખો 3Br- બરોબર 9H2 12H2 માંથી 9H2O જતા રહ્યા તો H2O વધી ગયા ઓલી સાઈડ બીજું 3H2O વધે છે કારણ કે 12 માંથી ગયા છે 9 તો જી બધું 3H2O હશે વત્તા 6MnO4 માઇનસ 24 છે અને આ કેટલા છે 18 છે 24 માંથી 18 H+ ગયા કેટલા વધ્યા H+ 24 માંથી 18 થાય એટલે 6H+ 6H+ વત્તા 3
3BrO3 माइनस वत्ता 6MnO2 वत्ता 3H2O बराबर आ जाए क्यों आप लोग समीकरण संतुलित दर्जन दे दियो अजू आया ध्यान रखो अजू 6H+ अबे बन्ने साइड छे इतना छे 6H+ वेदा अबे बेसिक मीडियम छे बराबर तो बेसिक मीडियम में जितना H+ हो इतना बन्ने साइड वाले माइनस ऐड कर दियो 3Br माइनस वत्ता 6MnO4 माइनस वत्ता 6OH वत्ता 6H+ इतना मत्ते कंट एक बस OH एक साइड वाले ऐड किया अब बीजी साइड पर कर सो BrO3 माइनस वत्ता 6MnO2 वत्ता 3H2O वत्ता कितना ऐड कर सो जितना है ऐड करे इतना जो ऐड ऐड कर दियो सो 6OH ऐड कर दिया कंप्लीट अबे ध्यान रखो आ 6H अरे 6OH प्लस माइनस 6OH अरे 6H+ हो जाए से पानी थाई जैसे Br माइनस 6MnO4 माइनस 2 वत्ता नसुद जैसे 6H2O बराबर प्रक्रिया थाई 3BrO3 माइनस वत्ता 6MnO2 वत्ता 3H2O वत्ता 6OH माइनस अजू आए कैंसिल तो से है 6H2O थे क्या है 3H2 आ से 3H2 वत्ता से 3Br माइनस वत्ता 6MnO4 माइनस वत्ता अबे 6 माध्य 3 का इटा क्या कितना है से 3H2O प्रक्रिया थे 3BrO3 माइनस वत्ता 6MnO2 वत्ता 6OH बराबर अभी हम अंदर कई सामान्य दिखाई छे मने दिखाई छे 3 सामान्य निकले छे बराबर 3 सामान्य काटता काटता बराबर Br माइनस बराबर 3 सामान्य काटसो અહીં આવશે કેટલા 2MnO4 4 માઈનસ અહીં H2O અહીં BrO3 માઈનસ વત્તા 2MnO4 2MnO2 વત્તા 2OH માઈનસ હવે ચાર જોઈએ બધું સંતુલિત Br એક છે Br એક છે Mn એ 2 છે તો Mn પણ 2 છે ઓક્સિજન કેટલા 4 ને 1 5 2 2 ને 4 ને ઓક્સિજન કેટલા છે 4 2 ને 8 8 ને 1 9 4 4 ને 3 7 7 ને 2 9 ઓક્સિજન હાઇડ્રોજન કેટલા જોઈ લ્યો 2 હાઇડ્રોજન છે તો 2 હાઇડ્રોજન સંતુલિત ચાર્જ જોઈ લ્યો આ બાજુ -1 આ બાજુ આનો -1 આનો -2 બરોબર -3 ચાર્જ ચાલુ છે આ બાજુ જોઈ લ્યો આનો -1 અને આનો -2 એટલે આ બાજુ પણ -3 ચાલુ છે તો આ રીતે આ સંતુલિત થઈ ગયું છે બેઝિક મીડિયમ બરોબર અને અહીં આ ચેપ્ટર આપણું પૂરું થાય છે આ નમસ્કાર ધન્યવાદ